नमस्कार मित्रों, હું સુજા તક્ષિલાની જયભાઈ ના ડિસ્ટન્સ લર્નિંગ ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે વાસ્તવિક સંખ્યાઓ જે ચાલી હતી એના કુલ પ્રશ્નો પર જઈ ધોરણ 10 વિષયની પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ટેક્સ્ટબુક ઉદાહરણ 4 જે કુલ પ્રશ્ન સ્વરૂપે છે. આ કુલ પ્રશ્નની અંદર કઈ રીતે ભૂસા લસા શોધવો એનો ખ્યાલ આપણે મેળવીએ. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને કપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક કપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક કપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? મિત્રો, એક વખત સમજો, દુકાનવાળા પાસે બે પ્રકારની બરફી છે, એક કાજુ બરફી અને એક બદામ બરફી. કાજુ બરફીની સંખ્યા 420 નંગ છે, બદામ બરફીની સંખ્યા 130 નંગ છે. એ થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે જેથી તાસકની અંદર ઓછામાં ઓછી જગ્યા રહે. તો મિત્રો, એક બરોબર સમજો કે 420 અને 130 બંનેને ભાગી શકે તેવી મોટામાં મોટી રકમ કઈ છે? બંને 10 વડે ભાગી શકાય. તો એ શું થયું? બંનેને ભાગી શકે તેવી મોટામાં મોટી રકમ એટલે ભૂસા શોધવો પડે. તો અહીંયા આગળ આપણે લખીશું કે થપ્પીમાં સમાન સંખ્યા લાવવા કાજુ બરફી ની સંખ્યા અને બદામ બરફીની સંખ્યાને સંખ્યા બંનેને ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા શોધવી પડે. એટલે કે 420 અને 130 નો ભૂસા શોધવો પડે. શું શોધવું પડે ભાઈ? ભૂસા. તો યુક્લિડની 12 વિધિ પ્રમાણે મોટી સંખ્યા કઈ? 420 કે 130? તો માટે 420 ગ્રેટર 130. હવે મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગવાના, તો 420 બરાબર 130 ગુણ્યા, તો 420 130 તેનું 26 તેતરી 39 કેટલા ભાગ થશે? 3 તેતરી 39 390 0 12 વધી 9 જાય 3 0 30 વધ્યા. હવે 130 ના કેટલા વડે ભાગવાના? 30 4 120 શેષ કેટલી વધી? 10. હવે 30 ના કેટલા વડે ભાગવાના? 10 વડે 30 શેષ કેટલી? જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી યુક્લિડની ભાગાકાર કરવાનો. 120 ના કેટલા વડે ભાગવાના? પ્રથમ સ્ટેપમાં 3 શેષ
હવે 130 ભાજ્ય 30 ભાજ્ય ગુણ્યા કેટલા 4 શેષ કેટલી 10 તો માટે 30 બરાબર 10 ગુણ્યા 3 શેષ કેટલી 0 તો અહીં અંતિમ શૂન્યેતર શેષ 10 છે માટે ગુસાઅ 420 130 બરાબર કેટલો 10 તો આપણે લખીશું માટે મીઠાઈ વાળાએ 10 નંગ બર્ફી ગોઠવવી જોઈએ ઓકે મિત્રો